विद्यार्थी मित्रों, धोरण 10 विषय गुजराती। विद्यार्थी मित्रों, कुल 1-12 प्रकरण पूरा थई गया। तमारी प्रथम सत्रांत परीक्षा में कुल 1-12 ज आवाना छे। आगळ तमने वात करूँ तो हवेनो जे अभ्यासक्रम चालशे ए विद्यार्थी मित्रों आपणा अभ्यासक्रम में आगळ चालशे पण परीक्षा में पूछाशे नहीं। एटले आ जे आगळनुं पद्य 13 આપણે ચલાવવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, પદ્ય 13 એ પરીક્ષામાં પૂછાવાનું નથી, પણ આપણે એને ભણીશું આ રીતે ઓનલાઈન, અને સાથે સાથે એનું સ્વાધ્યાય પણ આપણા જે સ્વાધ્યાયનો ચોપડો છે એની અંદર સરસ રીતે લખીશું। વિદ્યાર્થી મિત્રો, પદ્ય 13 વતનથી વિદાય થતા, એના લેખક છે એના કવિ છે જયંત પાઠક। विद्यार्थी मित्रों, आ सोनेट है, जो साहित्य प्रकार है सोनेट है। विद्यार्थी मित्रों, सोनेट परीक्षा में बोर्ड की परीक्षा में पूछा है फरीथी आई के सोनेट केटली पंक्ति हो तो 14 पंक्ति हो विद्यार्थी मित्रों, ने 14 पंक्ति होने सोनेट कहेवामां आवे छे। वतन थी विदाय थता, विद्यार्थी मित्रों आनी अंदर जे शीर्षक है एम ज आखी आखी कविता सार आवी गयेलो छे કે વતન એટલે આપણા બધાનું પોતાનું વતન, તમારું કે મારું કોઈનું પણ વતન હશે, ભલે આપણે શહેરમાં રહેતા હોય પણ તમારા પૂર્વજો દાદાના દાદા છે એ વર્ષો પહેલાં શહેરમાં આવીને રહેતા હશે, એટલે તમારું ક્યાંક ગામડામાં વતન તો હશે જ, અને ત્યાંથી વિદાય થવાનું। અને એમાંય પાછા જો એ વતનમાં તમે રહેલા હોય તો વિદ્યાર્થી મિત્રો, આપણને એ વતન છોડવાનું ખૂબ જ દુઃખ થાય છે। તમે જોજો, આપણા બા દાદા છે કે પપ્પા મમ્મી છે, કદાચ વતનમાં પપ્પા મોટા થયા હોય, બા દાદા ત્યાં જ રહેતા હોય, ને પછી આપણે શહેરમાં રહીએ છીએ નોકરી ધંધાથી કે ભણવા માટે, અને તમારા બા દાદા આવશે તો જોજો વિદ્યાર્થી મિત્રો, એમને આપણા ઘરે બિલકુલ નહીં ગમે, તમે સરસ રાખશો પણ છતાં એમને એમનું ઘર, એમનું વતન, એમનું એ યાદ આવ્યા કરશે, એમનું જે ગામડું છે યાદ આવ્યા કરશે, કેમ કે વતનની અંદર જે માયા છે, મમતા છે, એ તમને શહેરમાં જોવા મળતી નથી। શહેરમાં બધા મતલબી છે, પોતપોતાના કામ પૂરતા જ એકબીજા સાથે વાત કરે છે, જ્યારે ગામડાની અંદર બધા એકબીજાની સાથે એકદમ આત્મીયતાથી જોડાયેલા હોય છે, ને એટલે જ વતનથી વિદાય થવાનું હોય ત્યારે આપણને ગમતું નથી। આ જે શીર્ષક છે એની અંદર જ એનું આખું કાવ્ય આપેલું છે। જોઈએ વતનથી વિદાય થતા એ સોનેટની અંદર કવિ શું કહેવા માગે છે। વિદ્યાર્થી મિત્રો, જયંત પાઠક છે, એમનો જન્મ પંચમહાલ જિલ્લાના કોઠ ગામમાં થયો હતો, ગોઠ ગામમાં થયો હતો, અને 20 ઓક્ટોબર હવે આવશે 10મા મહિનામાં 1920ના રોજ થયો, અને એમનું અવસાન 1-3-2003ના રોજ થયું। મરમર, સંકેત, વિસ્મય, મૃગયા અને અનુનય આ તેમના જાણીતા કાવ્ય સંગ્રહો છે, અને એમની સ્મરણ કથા છે વનાંચલ। વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ છે આ જે કાવ્ય છે વતનથી વિદાય થતા, એનો સાહિત્ય પ્રકાર છે સોનેટ। જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ કે શું કહેવા માગે છે કવિનો હજી આગળનો પરિચય। તો તેમણે દાહોદ અને સુરત એ બેની કોલેજમાં અધ્યાપક તરીકે, અધ્યાપક એટલે કોલેજમાં પ્રોફેસર તરીકે કામગીરી કરેલી હતી। આપણે જોયા એમના કાવ્ય સંગ્રહો, અને કવિતાના ગ્રંથો છે ક્ષણોમાં જીવું છું એમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે। મેં જે કહ્યું વિદ્યાર્થી મિત્રો, વનાંચન એમની નોંધપાત્ર સ્મરણ કથા, એ સિવાય આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવિત્રી, કિમપી, દ્રવ્ય એમના વિવેચન ગ્રંથો છે। વિવેચન એટલે કોઈ એક લખાણ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, ને આપણે એમાં કંઈક હજી સુધારો કરવાનો હોય એટલે વિવેચન કરીએ, તે તેમના વિવેચન ગ્રંથો છે। અને તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ મળેલા છે। મેં તમને પહેલાં જ કહ્યું વિદ્યાર્થી મિત્રો કે કાવ્યનું જે શીર્ષક છે એની અંદર જ આખે આખો કવિતાનો સાર રહેલો છે, કે ઘણા બધા વર્ષો પછી જે કાવ્યનાયક છે, કવિ આપણા કાવ્યની અંદર કાવ્યનાયક આપણા કવિ ગણો, તો એમને વતનથી વિદાય થવાનું છે, અને વતન છોડતી વખતે એ જે પીડા અનુભવે છે એ પીડા આ સોનેટની અંદર વ્યક્ત થઈ છે વિદ્યાર્થી મિત્રો, કે જે વતનની અંદર કવિ મોટા થયા, ભણ્યા, ગણ્યા, નદીઓમાં નયા, કોતરોમાં, પર્વતો પર ચઢ્યા, એમને છોડવાની એ જે વેડા આવી પહોંચી છે, કામધંધાથી એમને છોડવું પડે છે, અને ત્યારે એમના જે હૃદયને જે વેદના થાય છે એ વેદનાનું
શબ્દ સહ આલેખન આ કાવ્યની અંદર આપણને જોવા મળે છે. તો વતન વિચ્છેદને કારણે અનુભવાતી વેદના એની સુંદર રીતે આ સોનેટમાં કવિએ વાચા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, પહેલી ચાર પંક્તિ જોઈએ. એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, મૂક્યા ડુંગર ને નદી, વતનના એ કોતરો ખેતર, આંખો બેરહી ભાળતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર, વેચાઈ ગયું ઢોર જેમ તલખે ગોઢર, છોડ્યું ધન. વિદ્યાર્થી મિત્રો, આપણા જૈન પાઠક છે એ ઘણા બધા વર્ષો પછી એ નાના હતા ત્યારે ત્યાંના ખેતરો નદીઓમાં નહાતા હતા, જ્યાં ભણ્યા ત્યાં, જ્યાં મોટા થયા હતા, ભાઈબંધો જોડે ગિલ્લી દંડા રમ્યા હતા, ત્યાં આગળ એમને મોટા થયા અને પછી કામ ધંધામાં હતી, તેમને એમનું વતન છોડવું પડે છે. અને ઘણા વર્ષો પછી આજે એક ક્ષણ, એક ઘડી આવી પહોંચી છે એમને વતનમાં આપવાની. આ છેલ્લી વિદાય છે, આ વખતે છેલ્લી જ વખત આવે છે. હવે ફરી કોઈ દિવસ વતન આવવાનું એમને થશે નહીં, કેમકે આ ઘર છે એ હવે એ જોઈ શકવાના નથી. અને એટલા માટે ઘણા બધા વર્ષે એ આવ્યા અને જે ઘડી આવી પહોંચી, એ ઘણા વર્ષો પછી એમણે પેલું જંગલ જોયું, તેના ગામડાના એમના વતનના માણસો જોયા, ડુંગરો જોયા, નદી જોઈ, એ વતનના કોતરોને જોયા, ખેતરોને જોયા, અને ફરીથી પાછું એમને એમનું બાળપણ યાદ આવી ગયું. એમના ફળિયામાં આવે છે, શેરીમાં એમનું જે ઘર ખોલે છે ને, ઘરની અંદરની દરેકે દરેક વસ્તુઓ સાથે એમની બાળપણની યાદો એમના અંદર સમાયેલી છે. એ કોઈ દિવસ ભૂલવા માગે તો પણ ભૂલી શકતા નથી, એટલી સરસ એમની યાદો છે. એમને ખબર છે હવે હું ફરી અહીંયા આવવાનો નથી, ને એટલે આ જે ઘર છે એને છોડવાની જે વેદના છે એ કવિના હૃદયને ઘેરી વળે છે. એ ઘર બધું ચેક કરી લે છે ને, આવીને પેલું બહણા આગળ તાળું મારે છે, તાળું મારીને બે ડગલા ખસે છે, ત્યાં જ એમની જે બે આંખો છે એ વળી વળી ભાળતી એટલે જોતી વળી વળીને પાછી વળે છે, ને ભીડ્યું એટલે જે બંધ ઘર કર્યું છે, તાળું મારેલું છે, એ ઘરને વળી વળીને પાછા એ જોયા કરે છે કે અહીંયા પડછાયામાં મારી દાદી સાથે હું રમતો હતો, ઘરની અંદરનો જે ચૂલો છે ત્યાં મમ્મી રોટલા બનાવે ત્યારે હું મમ્મી સાથે બેસતો હતો, પણિયારું નહોતો તો હું, એ બધું એમને યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો. અને તાળું માર્યા પછી એ ઘરને વળી 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 વળીને જોજો કરે છે, બંધ ઘરને જેમ વેચાઈ ગયેલું ઢોર જેમ તલખે કોઢર. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, જેમ ઉપમા અલંકાર, બરાબર. ધણ હોય, એમાં ધણની અંદર કોઈ ઢોર હોય, પશુ, ધણ એટલે ઘણા બધા પશુઓ ભેગા થાય ને ધણ કહેવાય, ને એક પશુ એને વેચી દીધું હોય અને પછી વેચાઈ ગયા પછી એની કોઢર એટલે કોઢ, પશુઓને બાંધવાની જે જગ્યા હોય, આખા ધણની અંદર કોઈ એક પશુ સરસ રહેવા ટેવાયેલું હોય એના કુટુંબ કપિલા સાથે, ને પછી કોઈ એક ઢોરને વેચી દેવામાં આવે, અને પછી એ વેચાઈ ગયેલું જે ઢોર હોય એ શું કરે તમે જોજો. ઘણી વખત આપણે કોઈ ભેંસ આપણી ઘરની હોય ને એને વેચતા હોઈએ, ત્યારે એ જલ્દી તમે ખેંચશો ત્યારે પરણે ટેમ્પામાં એને ધક્કા મારી મારીને બેસાડવું પડે છે. અરે જેના ઘરે ગયા પછી બે દિવસ સુધી દૂધ પણ આપવા તૈયાર નહીં હોતી. ઘણી વખત ભેંસો કે ગાયો એવા ટેવાઈ ગયા હોય છે દોવા માટે કે કોઈ એક વ્યક્તિ જ એને દોઈ શકે, જો કોઈ બીજું દોવે તો એ તરત લાતો મારી દેશે, એ ટેવાયેલા છે એમની સાથે, એ વ્યક્તિ સાથે એ પશુને માયા છે, અબોલ પશુ. સજીવ છે વિદ્યાર્થી મિત્રો, પણ અબોલ છે, બોલી નહીં શકતું. તો પેલું અબોલ પશુ છે એના ધણમાંથી છૂટું પડી અને એને જ્યારે વેચી દેવામાં આવે છે ત્યારે એ પોતાની કોઢર માટે, કોઢ માટે તલખે છે, વ્યાકુળ થઈ જાય છે કે ક્યારે હું મારા કુટુંબ કબીલા સાથે પાછું જતું રહું. તો વિદ્યાર્થી મિત્રો, આ તો જીવતો જાગતો માણસ છે, એને એના વતન છોડવાનું કેમ દુઃખ ના હોય, કે જે વતનમાં એ મોટો થયો, જેનું બાળપણ વીત્યું, એની સ્કૂલ અને બધું યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો, ને એટલો બધો વ્યાકુળ થઈ જાય છે, જેમ ઢોર એના કોઢાર માટે વ્યાકુળ થાય, એમ કવિ પણ એમના વતનના ઘર માટે વ્યાકુળ થઈ જાય છે. એમના હૃદયમાં અપાર વેદના થાય છે વિદ્યાર્થી મિત્રો, છતાંય એ પછી આગળ ને આગળ ચાલવા લાગે છે, કેમકે બસ હવે એમને એમનું આ ઘર વતન છોડી દેવાનું છે, ને હવે એ નવી દુનિયામાં, કેમકે એ પોતે અહીંયા મોટા થયા છે એટલે એમને ગમે છે, એમના બાળકો છે એ શહેરમાં જ મોટા થયા છે, ત્યાં જ જન્મ્યા છે, એટલે બાળકોને અહીંયા વતનમાં
ગોઠતું નથી એટલે ફાવતું નથી ને એટલે કવિ જાતે છેલ્લી વખત એમના વતનની એમના ઘરની મુલાકાતે આવે છે. એમને લાગે છે કે આ મારી હવે છેલ્લી જ મુલાકાત છે કેમ કે એમની પણ હવે ઉંમર થઈ છે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું તમે જોજો વતનની જેને માયા હોય વેકેશનમાં જોજો. આપણે ભલે નાના હોય વિદ્યાર્થી મિત્રો, ભલે અહીં રહેતા હોય પણ વેકેશન પડે એટલે બા દાદાને ઘરે જો પપ્પા લઈ જાય તો આપણે ખુશ ખુશાલ હોઈએ છીએ. આખો મહિનાના આખો મહિનો વેકેશન પડે તો મહિના સુધી આપણે આપણા વતનમાં રહીએ છીએ ને ખૂબ જ મજા કરીએ છીએ. અરે ઘણા ઘરોમાં તો દિવાળી કરવા તહેવાર કરવા માટે પણ બધા ગામડામાં પોતાના વતન જતા હોય છે ને વતન જેવી મજા બીજી ક્યાંય આવતી નથી. મિત્રો, આ કોરોના કાળમાં તમે જોયું હશે કે કેટલા બધા મજૂરો જે પેલા યુપી બિહારના સાઈડના મજૂરોના કહેવાય, વિદ્યાર્થી મિત્રો અહીંયા કામ અર્થે આવેલા લોકો એ કોરોના કાળમાં જોજો કેટલી ટ્રેનો ભરી ભરીને, અરે ટ્રેન ના મળે તો બધા પગ પાડે પણ પોતાના વતનમાં પાછા જતા રહેતા હતા. તો વતનની જે માયા છે, વતનની માયાનો મમતાડો સ્પર્શ છે, વતનની માટી છે એનો એક અલગ જ અંદાજ હોય છે, એની અંદર જે રહેવાની મજા એક અલગ જ હોય છે. કવિ આગળ જાય છે, આપણા જયંત પાઠક, કેડી આગળ જાય પાય અવડા કેમે કરી ઉપરે, આંખો જાય ભરાય વાટ તરુની કાંટાળી ડાળી મળે, હૈયું ઉજળડાય રક્ત ટસ્યા ફૂટે ધીમેથી જમે, આઘે વેકુળથી નદીની હજીએ આ આંગળીઓ રમે. કેડી એટલે રસ્તો, પગદંડી એટલે પગેથી ચાલવા, આમ એક પગ મૂકાય એટલો જ રસ્તો, ને કેડી એટલે થોડુંક આ થોડુંક જવાય એવું બાઇક જાય એવો રસ્તો. ગામડાની અંદર આમે બહુ સાંકડા રસ્તા હોય છે તો કેડી આગળ જાય છે, જોકે અત્યારના જમાનામાં તો ગામડામાં રસ્તા પહોળા થઈ ગયા છે, અરે આરસીસી રોડ પણ બની ગયા છે. કેડી આગળ જાય છે, કવિ ઘરની બહાર નીકળી ગયા છે, ફળિયામાં આવે છે, ફળિયામાંથી એ આગળ આગળ જાય છે. પાય એટલે કે પગ અવડા કેમે કરીને ઉપડે, પગ ઉપાડવા એ આગળ આગળ ચાલે છે પણ પગ પાછા પડે છે એમના ઘર ભણી, એમને આજે આગળ જવામાં સહેજે રસ પડતો નથી, એમને બસ પાછું જ જવું છે એટલે કેમ કરીને પગ ઉપાડવા જાય છે પણ પગ પાછા પડે છે. આંખોની અંદર આંસુ આવી જાય છે, આંખો ભરાઈ જાય, આંખો આંસુથી ભરાઈ જાય છે, રડતા નથી પણ આંસુથી ભરાઈ જાય છે. વાટ એટલે કે રસ્તા પર ચાલતા ચાલતા આંખો આંસુથી ભરેલી હોય છે, આપણી આંખમાં આંસુ આવે ને તો જોજો વિદ્યાર્થી મિત્રો આપણને ઝાંખું ઝાંખું દેખાય છે, એમ કવિને આગળનો રસ્તો હવે ઝાંખો ઝાંખો દેખાય છે. વાટ એટલે રસ્તો, રસ્તે ચાલતા હોય છે ત્યારે તરુ એટલે કે ઝાડ જે હોય છે એ ઝાડનો જે કાંટાળી ડાળી, કાંટાની જે ડાળી હોય છે એ વચ્ચે નડે છે ને કાંટાળી ડાળી નડે છે એટલે એમને અહીંયા ઉજરડા થઈ જાય છે. હૈયું ઉજરડાય રક્ત ટસ્યા ફૂટે ધીમેથી જમે, એમને અહીંયા ઉજરડા પડી જાય છે ને ઉજરડા પડે એટલે એમાંથી પેલા રક્ત ટસ્યા આપણે ઉજરડો થઈ જાય તો અંદરથી નાનું નાનું લોહીના ટીપા ધસી આવે છે. વિદ્યાર્થી મિત્રો આજે એમને એ કશું ખબર નથી પડતી એ ઉજરડા પડે, પણ આજે તો એમના હૈયામાં એમના હૃદયની અંદર રક્ત ટસ્યા ફૂટી નીકળે છે. હૃદય આજે વતન છોડવાની વેળા આવી ગઈ છે, એમને ખબર છે હું ફરી આ વતનમાં હવે આવી શકવાનો નથી ને એટલે વિદ્યાર્થી મિત્રો એમનું હૈયું રડે છે ને હૈયું રડે છે હૃદયની અંદર ઉજરડા પડી જાય છે. પેલા ઉજરડા આપણને નોર વાગે ને ઉજરડા પડે, કાંટાળી ડાળી નડે ને જે ઉજરડા હાથ ઉપર પડ્યા એવા ઉજરડા એમના હૃદયની અંદર પડી જાય છે ને એનાથી રક્ત ટસ્યા નાના 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 લોહીના બિંદુઓ એ ફૂટી નીકળે છે ને એમાંથી લોહી ધીરે 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 જમે છે. વિદ્યાર્થી મિત્રો જયંત પાઠકની જે કલ્પના છે એ તમે જુઓ, લોહી અહીંયા જમી રહ્યું છે, રક્ત ટસ્યા અહીંયા હાથ ઉપર ડાળી નડી એટલે ફૂટેલા છે, પણ કવિની કલ્પના છે કે એમને હૃદયમાં એટલું બધું દુઃખ છે એ વ્યક્ત કેવી રીતે કરી શકાય. તો સરસ મજાનું ઉદાહરણ ઉપમા દ્વારા ઉદાહરણ આપેલું છે કે જુઓ હૃદયની અંદરથી પણ રક્ત ટસ્યા બતાવી નહીં શકતા, હનુમાન દાદાની જેમ કે છાતી ચીરીને બતાવે કે જુઓ મારા હૃદયની અંદર મારા ભગવાન શ્રી રામ વસેલા છે એ બતાવી નહીં શકતા, પણ હૃદયમાંથી પણ રક્ત ટસ્યા ધીમે 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 જમે છે ને કવિના હૃદયને વ્યાકુળ કરી દે છે. હજી કવિને એમના મનમાં એમનું વતન ને વતનની જે નદી ને નદીની જે રેતી છે એ જ રમ્યા કરે છે. આઘે વેકુર, વેકુર એટલે નદીની જે રેતી હોય, નદી હોય એની બાજુમાં પટ હોય એમાં જે રેતી હોય એ રેતીની અંદર હજી એ પેલી આંગળીઓથી આમાં રમતા હતા, સરસ નામ લખે ને સરસ પાછું વેણ આવે નદીનું ને નામ ભૂસાઈ જાય. તમે દરિયા કિનારે જોયું હશે સરસ મજાનું નામ લખો ને પછી મોજું આવે એટલે નામ આખું ભૂસાઈ જાય. તો આગે દૂર આગે હજી નદીની જે રેતી છે એની અંદર એ આંગળીઓથી રમતા હતા એ બધું એમને યાદ આવી રહ્યું છે ને વેદના, આ જે વેદના છે વતન છોડવાની વેદના
એ એમના હૃદયને ઘેરી વળે છે ને હૃદયમાંથી રક્ત ટસ્યા એ નીકળે છે. વિદ્યાર્થી મિત્રો, છતાંય હવે વતન છોડીને જવાનું જ છે, પાછા વળવાથી કશો ફાયદો છે નહીં. કેમ કે કવિનો પોતાનો પરિવાર શહેરમાં રહે છે ને એટલે એમણે પણ એમના પરિવાર સાથે રહેવા માટે પાછા શહેરમાં જવાનું જ છે. પંક્તિ સરસ છે વિદ્યાર્થી મિત્રો. ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં પાછા ઉપરવા શક્ય વહુ, પાણી લૂછો નહેરના ભરો લઈ ભૂતનો શિરે, વણ પૂછીએ સા વેઠિયા ચાલવું, સાથે સ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. વિદ્યાર્થી મિત્રો સરસ છે. પાણી એકવાર વહી ગયા પછી ફરી પાછું મળતું નથી, એમ સમય પણ એકવાર ચાલ્યો જાય એ ફરી પાછો આવતો નથી. વિદ્યાર્થી મિત્રો સમયનું મહત્ત્વ ખૂબ જ અગત્યનું છે. અત્યારે તમે 9મા ધોરણમાં છો વિદ્યાર્થી મિત્રો, ને આપણે આ કોરોના કાળમાં ઓનલાઈન ભણીએ છીએ. સમય છે વિદ્યાર્થી મિત્રો, આ તમે 10મામાં ભણો છો એટલે માર્ચમાં નહીં તો કદાચ કોરોના છે તો 1 મહિનો 2 મહિના લેટ પરીક્ષા થાય, બોર્ડની પરીક્ષા. વિદ્યાર્થી મિત્રો અત્યારે તમને સરસ મજાનો સમય મળ્યો છે ઘેર રહીને વાંચવાનો. વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન લાઈવ ક્લાસની અંદર કે ઓફલાઈન ક્લાસની અંદર સરસ રીતે ક્લાસમાંથી જે ભણાવવામાં આવે છે એ જો તમે રોજનું રોજ તૈયાર કરતા રહેશો તો જ્યારે ગમે ત્યારે સ્કૂલમાં પાછું આવવાનું થશે ને બોર્ડની પરીક્ષા નજીક હશે તો પણ તમે નિશ્ચિંત રહી અને પરીક્ષા આપી શકશો. એટલે જે સમયનું મૂલ્ય સમજે એને સમય સમજે, એકવાર હાથમાંથી સરકી ગયેલો સમય ને નીકળી ગયેલા પ્રાણ કોઈ દિવસ પાછા આવતા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો કવિનો જે સમય છે બાળપણ ને યુવાની એમણે જે અહીંયા વિતાવી છે એ સમય હવે ફરી પાછો આવવાનો નથી. કવિ પોતે એમના મૂળ પરિવેશને ગામડાના પરિવેશને સતત ઝંખ્યા કરે છે પણ આ પરિવેશને હવે પાછો એ મેળવી શકવાના નથી. સમય પણ કાળના વહેણની જેમ પાણીના વહેણની જેમ ચાલ્યો ગયો છે એટલે હવે એ પોતાની જાતને કહે છે ચાલ જીવ, પોતાના હૃદયને પોતાના જીવને કહે ચાલ જીવ હવે આપણે આગળ જવાનું છે. કેમ કે આપણે હવે અહીંયા રોકાઈ શકવાના નથી. આ કાળના વહેણમાં સમય, આ જે કાળ એટલે કે સમય વીતી ગયો છે આ સમયના વહેણમાં આપણે પાછું જવાનું, જઈ શકવાના નથી, હવે આપણે આગળ જ જવાનું છે. પાછા ઉપરવાસ શક્ય એવું, પાછા ઉપરવાસમાં ગમે શક્ય એટલું વહેલું નીકળી જાઓ, પાછા હવે તમે જઈ શકવાના નથી. હવે તો ઉપર એટલે કે આગળ જ જવાનું છે. આંખોમાં આંસુ આવ્યા છે તો એને દુઃખી નાખબકા. આંખોની અંદર આપણે જોયું કે કવિની આંખો આંસુથી ભરાઈ ગઈ છે, બધું એમને ઝાંખું ઝાંખું લાગે છે. એટલે કવિ પોતાની જાતને કહે છે તારી આંખોના નેણના જે આંસુ છે એને હવે લૂછી નાખ, ભરો લે ભૂતનો. ભૂતનો એટલે ભૂતની પણ ભૂતકાળનો, વીતી ગયેલા સમયનો ભરો એટલે માથે આપણે ભરો લઈએ, શિર એટલે માથે ભરો લઈ સમય વીતી ગયો છે બસ એની જે યાદો છે એ જ માથે એનો ભરો લેવાનો છે, એ યાદોને માથા પર રાખવાની છે. ને વણ પૂછે પૂછ્યા વગર, કોઈને પૂછ્યા વગર વેઠ્યા એટલે કે ગુલામની જેમ હવે ચાલવાનું જ છે. હવે પાછા જવાથી ભૂતકાળને વાગોળવાથી કશો ફાયદો છે નહીં, કેમ કે ભૂતકાળ વહી ગયેલો સમય એ કદી પાછો આવવાનો નથી. એટલે હવે જે મારી ભૂતકાળની યાદો છે અહીંયા ગામડાની, મારા વતનની યાદો છે, મારા બા દાદાની, મારા મમ્મી પપ્પાની, મારા ઘરની, ખેતરની, કોતરોની, નદીની, આ બધી યાદો છે એને મારા માથા ઉપર ભારો લેવાનો છે, મારા મગજમાં બધી યાદોને રાખવાની છે ને પછી વેઠિયાની જેમ ગુલામની જેમ મારે હવે આગળ ને આગળ ચાલવાનું છે, હવે હું ફરી પાછો આવવાનો નથી. હવે વિદ્યાર્થી મિત્રો જે ગામડાની અંદર જોજો, કૂતરા બહુ હોય અને આપણે ક્યાંક જઈએ તો કૂતરું ભસ ભસ કરે, આમે કૂતરાની ટેવ જોજો, કૂતરું ભસતું હોય ને પછી આપણે ફળિયાની બહાર નીકળે ને વિદ્યાર્થી મિત્રો તો કૂતરું આપણને ભસશે ખરું, ઘણું બધું ભસશે અને પછી ફળિયું પૂરું થશે ને ત્યાં અહીં સ્ટોપ થઈ જશે. કૂતરાને બીજા ફળિયામાં જવાની બીક લાગતી હોય, બધાને એક વાડા નક્કી હોય, કૂતરું બીજા ફળિયામાં નહીં આવે કેમ કે બીજા ફળિયામાં પાછું બીજું કૂતરું હશે એટલે એ પછી કહેશે તું કેમ મારા ફળિયામાં આવ્યું છું અને પછી કૂતરાઓ લડ્યા કરે છે. એટલે જે શ્વાન એટલે કૂતરો જે છે એ કવિની સાથે કેરી પર ચાલતો હતો પણ હવે કૂતરાની હદ પૂરી થઈ જાય છે. કેમ કે ગામની ભાગોળ આવે છે, કવિ નીકળ્યા છે ત્યાં આગળ પાછા ભાગોળ પછી બીજા બધા ફળિયા આવે છે એટલે કૂતરું છે શ્વાન છે એની પણ હદ હવે પૂરી થઈ જાય છે. પહેલાં તો શ્વાન સાથે ચાલતો હતો એટલે કવિને એવું હતું કે ચાલ
કૂતરો તો મને ઓળખે છે, કૂતરો તો મારી સાથે સાથે આવશે, પણ હવે તો કૂતરો પણ કવિની સાથે પાછો આવવા તૈયાર નથી. એને એની હદ આવી જાય છે ને હવે કૂતરાને પણ પાછા વળવું છે, એટલે કૂતરો અહીંયાથી પાછો વળી જાય છે. કવિ એકદમ નિરાશ થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે, દુઃખી દુઃખી થઈ જાય છે. કેડી છોડીને કવિ ભાગોળમાં આવે છે ને ભાગોળથી કવિ મુખ્ય રસ્તા પર બસમાં જવા માટે આવીને ઊભા રહે છે. એમને મનમાં થાય છે કે પાછા વળી ને મારા ખેતરને જોઉં, મારા વતનને આ છેલ્લી ઘડી છે મારી જોઈ લઉં. હવે શહેરમાં ગયા પછી કદાચ હું જીવ્યો ના જીવ્યો તો હું ફરીથી મારું આ જે વતન છે એની યાદો છે એનો અનુભવ કરી શકીશ નહીં. અને કવિ એમ કરતાં કરતાં મુખ્ય રસ્તા પર આવી પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, આગળની સરસ બે જ પંક્તિ છે, પણ ખૂબ જ સરસ પંક્તિ છે. આખે આખું જે કવિતા છે એનું જે અગત્યનો ભાગ કહેવાય, હાર્દ કહેવાય, હૃદય કહેવાય, એ આ પંક્તિની અંદર છે. આગે ખેતર જો બે કર કરી ઊંચા મને વાર્તી, એ મારી ભ્રમણા રિશાળ શિશુને બોલાવતી બા હતી. મેં કહ્યું તમને કે કવિ મુખ્ય રસ્તા પર આવી જાય છે ને મુખ્ય રસ્તા પર આવ્યા પછી કવિ જે છે એ પાછું વળીને એમને થાય છે કે લાવ હવે હું પાછું જોઈ લઉં. ને કવિ આમ પાછા વળે છે જોવા માટે ત્યાં તો ખેતરની અંદર બે કર, કર એટલે હાથ. વિદ્યાર્થી મિત્રો, કર એટલે કરવું ને કર એટલે હાથ, શબ્દભેદ અર્થભેદ એ આવે. તો બે હાથ ઊંચા કરી ને કોઈ વાર્તું હતું, એમને પાછું બોલાવતું હતું, આમ વાર્તું હતું, આમ પાછું આવો પાછું આવો એવું વાર્તું હતું. કવિને એવું થાય છે કે આ મારી ભ્રમણા છે? ના 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 ના, મારી ભ્રમણા નથી, આ તો રિશાળ શિશુને રિશાઈ ગયેલો હું એનો બાળ, મારી બા મને બોલાવતી હતી, મને મારી બાના દર્શન થાય છે, મારી બા અને હું રિશાઈ જાઉં અને મને પાછો વાળે એમ મને પાછો વાળવાનું કહેતી હતી કે બેટા તું પાછો આવી જા. આમે કવિને વેદના તો હતી વિદ્યાર્થી મિત્રો, પણ જેવી કવિને આ ભ્રમણા થાય છે કે એમની પોતાની બા એમને પાછા વાળે છે, એ સાથે જ આ વેદના જે છે એ ગહેરી બની જાય છે. ને વિદ્યાર્થી મિત્રો, કવિનું જે આ વતન વિચ્છેદ, વતનથી દૂર જવાનું જે આ સરસ મજાનું સોનેટ છે એનું જે સરસ મજાનું તલસ્પર્શી વર્ણન કવિ આ સોનેટમાં સરસ રીતે કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ કાવ્ય અહીંયા પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે અઘરા શબ્દો છે એ હું તમને કહું તો, અને એ પહેલાં વિદ્યાર્થી મિત્રો અહીંયા એક લીટી છે તમે જોજો છેલ્લેથી ત્રીજી, સ્વાન પૂરી થતાં હદ હવે એને પાછા જવું, અંડરલાઈન કરજો. ને હવે ત્યાં રાઉન્ડ કરીને ક્રિયા વિશેષણ છે વિદ્યાર્થી મિત્રો, સમયવાચક ક્રિયા વિશેષણ. ઓકે, એ જો કે મેં વર્કશીટમાં લખેલું છે એટલે એવું ટેન્શન ના લેતા, તમને તૈયાર મળી જ જવાનું છે. ક્રિયા વિશેષણને જે પેલો અલંકાર છે ઉપમા અલંકાર એ પણ અંદર સ્વાધ્યાયમાં લખેલો જ હશે. વિદ્યાર્થી મિત્રો, આ જે સોનેટ જો હું તમને સમજાવું, સોનેટ 14 પંક્તિની, આપણે 14 પંક્તિ જોઈ લઈએ કે 14 પંક્તિ કેવી રીતે છે અને કઈ કઈ છે. તો જો પહેલેથી મારી સાથે આપણે પંક્તિ ગણીશું, ચલો ગણ, 1 2 3 4, પહેલી 4, પછી 5 6 7 8, બીજા મુખડામાં ફરી 4, ત્રીજું મુખડું 9 10 11 12, ને ચોથું જે છે એમાં 2, એટલે 12 ને 2 14. સોનેટ જે છે 14 પંક્તિનું હોય. વિદ્યાર્થી મિત્રો, જયંત પાઠકનો અંતરિક્ષ કાવ્ય સંગ્રહ છે એમાંથી આ ગઝલ લીધેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્કશીટની અંદર સરસ સ્વાધ્યાય આપેલું હશે, વધારાના પ્રશ્નો પણ હશે, આપણે એનો સરસ રીતે અભ્યાસ કરીશું અને સરસ રીતે આપણી સ્વાધ્યાયની નોટમાં લખી લઈશું. વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાયમાં લખજો, પણ હમણાં એને મોઢે કરવાનું ના એ કરતાં પહેલાં 1 થી 12 12 છે એના પ્રશ્નોના જે સવિસ્તર જવાબ છે આપણે લખી લખીને મોઢે કરીશું. આ 13મું છે હમણાં બીજી પરીક્ષા માટે હમણાં રહેવા દેજો, લખજો, પણ હમણાં આ પ્રશ્નોની તૈયારી ન કરતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.